ચાલ આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે શું નામ છે ઓસિલેશન ઓસિલેશન છે એટલે કે આમાંથી આપણે નીટમાં એક એમ સી કે પૂછાય કેટલો પૂછાય પણ આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાં જે બેઝિક્સ આવે છે તે બધી વસ્તુ આપણે આગળ બધા બે ત્રણ ચેપ્ટરમાં યુઝ કરવાની છે ઘણી જગ્યાએ કયા કયા ચેપ્ટરમાં આવશે એક તો ઓસિલેશન્સ છે પોતે પછી એની પછી આવશે આપણે વેવસ એન્ડ સાઉન્ડ આવશે પછી બારમાં ધોરણમાં આવશે વેવ ઓપ્ટિક્સ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવશે એસી કરંટ આવશે બધી જ જગ્યાએ આપણે આના કોન્સેપ્ટ યુઝ થવાના છે ઓકે આ છ ચેપ્ટર બધાય કનેક્ટેડ છે એનું બેઝિક્સ આપણે આજે ભણવાના છીએ ચાલો તો પેલા તો દોલનો કહેવાય કોને એટલે પેલા તો બે પ્રકારની ગતિ આપણે આવે છે કે આવર્ત ગતિ અને દોલિત ગતિ ઘણા બધા સરખી સમજે છે પણ બંને વચ્ચે તફાવત છે તો બંને વચ્ચે તફાવત શું છે તે વસ્તુ મેઈન આપણે જોવાની છે કે કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તેને કેવી ગતિ કહેવાય આવર્ત ગતિ કેવાય ફોર એક્ઝામ્પલ તમે રોજે સ્કૂલે જતા હોય તો રોજે સાત વાગે સ્કૂલે ચાલુ થાય તો એ કેવી થાય નિશ્ચિત સમય થયો નિશ્ચિત પદ થયો બધી વસ્તુ સરખી નિશ્ચિત બિંદુ સ્કૂલ એક એક જ જગ્યાએ હોય કે બીજી જગ્યાએ ફરી જાય નહીં આજે અહીંયા ગયો કે બીજી સ્કૂલમાં કાલે જવાનું હોય નહીં ઓકે એટલે આ ગતિ કેવી કહેવાય આવર્ત ગતિ કહેવાય કેવી કહેવાય આવર્ત ગતિ ફોર એક્ઝામ્પલ પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ભ્રમણ કરે છે સૂર્યની આજુબાજુ ફરે છે એ બધી કેવી ગતિ થાય આવર્ત ગતિ થશે પછી દોલિત ગતિમાં શું આવે છે રેખીય ગતિ ઉપર નીચે અથવા આગળ પાછળ શું છે કા સ્પ્રિંગ ખેંચી હોય તો શું થાય ઉપર નીચે ગતિ કરે કાં લોલક લટકાવેલ તો કેમ આમ ગતિ કરશે આગળ પાછળ ઓકે તો ઉપર નીચે અથવા આગળ પાછળ ગતિ કરતું હોય નિયત બિંદુની આજુબાજુના તો એને શું કહેવાય દોલિત ગતિ સમતોલન સ્થાનની આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ કરતું હોય તો શું કહેવાય છે એને દોલિત ગતિ કહેવાય કેવી ગતિ કહેવાય ફોર એક્ઝામ્પલ સાદો લોલક છે સ્પ્રિંગ વડે લટકાવેલો

ચાલો આગળ હવે આપણે જે આવર્ત ગતિ ભણવાના છીએ એટલે કે દોલનો જે આપણે ભણવાના એમાં આપણે કયા દોલનો આવે છે સરળ આવર્ત છે કયા છે સરળ આવર્ત ગતિ કોઈ પણ દોલનો કરતો હોય શું હોય કોઈ પણ પ્રકાર નો દોલનો કરતો હોય તો સમીકરણ એક જ આવે બળ છે તે માઇનસ એક્સ ના એન ઘાતના ના સમ્રમાણમાં આવે શું હોય

ગતિ અથવા તો ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન ઓકે શોર્ટમાં આપણે એને શું કહીશું એસએચ એમ શું કહેવાય આપણે જ્યારે એસએચ એમ કહીએ એટલે એનો મતલબ શું થાય સરળ આવત ગતિ કરે છે શું કરે છે સરળ આવત ગતિ કરે છે ઓકે તો ખાસ ધ્યાન લાગવાનું સરળ આવત ગતિ હોય એટલે મેઇન વસ્તુ શું છે કોને સરળ આવત ગતિ કહેવાય કે જેમાં બળ સ્થાનાંતર માઇનસ એક્સ ના પ્રમાણમાં હોય આવી ગતિ હોય એને કેવી ગતિ કહેવાય સરળ આવત ગતિ કહેવાય ઓકે શોર્ટ એન્ડ સિમ્પલ સરળ આવડ ગતિ કોને કેવાય અથવા નીચે ઉદાહરણ આપેલા છે એમાંથી સરળ કઈ છે એ રીતના એમસીક્યુ પણ નેટમાં પૂછાઈ ગયેલા છે તો મેન વસ્તુ તમારે શું જોવાની એપ ચાલે છે માઇનસ એક્સ હોય એ ગતિવાય સરળ આવત ગતિ છે કેવાશે કેવાય સરળ આવત ગતિ કેવા છે ઓકે ચાલો તો જાઓ સંપ્રમણ દગાડવો એટલે અચલાંગ મૂકવો પડે

કોઈ પણ તમને આવર્ત ગતિ તમને કીધું કોઈ પણ આવર્તકાળ ગોતવાનો કીધું હોય કોઈ પણ આવૃત્તિ અથવા તો કોણી આવૃત્તિ કીધી હોય તો તમારે શું કરવાનું બે વસ્તુ કરીએ કહો એકદ એ બરાબર કે એક્સની સાથે સરખાવી તમે કે ગોતી લો તો પણ આવી જાય અથવા તો એ ચલે છે માઇનસ એક્સ સાથે સરખાવો અને જે અચવાંક આવે એનું કહેવાનું તમારે ઓમેગા સ્ક્વેર તો ઓમેગા સ્ક્વેર બરાબર કેટલું આવશે તમારે બોલો કે બાય એમ

ઓકે મોટાભાગે આપણે આવર્તકાળના દાખલા વધારે હોય છે શું આવશે ટુપા એન્ડ ઓફ એમ બાય કે તો કોઈપણ પ્રકારની તમને સરળ આવત ગતિ આપી હોય તમને આવર્તકાળ ગોતવાનું કે તો તમારે શું કરવાનું એ બરાબર કે એક સાથે સરખાવાનું કે ગોતી લેવાનું કેની કિંમત અહીંયા મૂકી દેવાની અને તમારે એનો આવર્તકાળ મળી શકે કોઈ પણ પ્રકારની આવત ગતિ હોય ઓકે ગમે એ કે શું છે પાણીની અંદર તમે ટબ રાખીને ઉપર નીચે દોલનો કરાવતા હોય કે સ્પ્રિંગ ખેંચીને અથવા તો રબર ખેંચીને તમે મૂકો તો સરળાવત ગતિ કરે ઓકે કોઈપણ પ્રકારની સરળાવત ગતિ હોય તમારા આ જ રીતે બધાના આવતકાળ ગોતો હોય તો આ જ રીતે તમે ગોતી એકો હો પડી બધાને ઓકે ચાલો તો આપણે આવર્તકાળ આવી ગયો આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાના છે પણ મેઇન વસ્તુ તમારે આવ્યું ક્યાંથી એ બરાબર એક્સ ઉપરની બધા સૂત્ર આવેલા એટલે આ કંઈ નવા સૂત્ર છે નહીં આપણે આગળ જે ભણી ગયેલા છીએ એની જ વસ્તુ છે

સેકન્ડ ઇનવર્સ લખાજે શું લખાજે હર્સ એટલે શું કહેવાય સેકન્ડ ઇનવર્સ ઘણી વખત તમને સેકન્ડ ઇનવર્સ આપેલું હોય હર્ષ આપેલું ન હોય કોણી આવૃત્તિ કોણી આવૃત્તિ કોને કહેવાય દોલોને ટોપા ગુણ નાખવાનું સૂત્ર ખબર છે ને ઓમેગા બરાબર ટોપા એફ આવૃત્તિ ટોપા વડે ગુણ એટલે શું થઈ જાય કોણી આવૃત્તિ થઈ જશે ઓકે ઓમેગા બરાબર બાય એમ રૂટ કે બાય એમ એ પણ આપણે હમણાં જોયું એકમ તમને ખબર જ છે રેડિયન પ્રતિ સેકન્ડ આ બધી વસ્તુ આપણે ભણી ગયેલા છે વર્તુળ ગતિમાં ઓકે આ એક નવું આવેલું છે તમારા માટે કળા કળા કોને કેવાય શું છે વાય એટલે શું છે દાખલ કે સ્પ્રિંગ હોય તમે ઉપર નીચે ખેંચો એટલે ઉપર નીચે ગતિ કરે વાય એક્સમાં ગતિ કરે એટલે વાય લખેલું છે એક્સમાં ગતિ કરે તો તમે એક્સ લખી શકો ઓકે એની યાર કોઈ આપણે તમારે લેવા દેવા છે ને તમે એક્સ પણ લખી શકો અને વાય પણ કોઈ પણ તમે યુઝ કરી શકો ઓકે ક્યારેક બુકમાં એક્સ લખેલું હોય ક્યારેક વાય લખેલું હોય તમને જે સારું લાગે તો તમે બેમાંથી લખી શકો ઓકે તો આ તમારું ગતિનું સમીકરણ છે શું છે ગતિનું સમીકરણ છે એમાં એને શું કહેવાય વાય એટલે શું છે પેલા તો ગતિનું સ્થાનાંતર શું લખાય સ્થાનાંતર સૂત્ર છે તમારે એ શું કેવાય વિસ્તાર શું કેવા ખૂણો છે શું કહેવાય કળા કેવાય શું કેવાય ઓકે સાઈન ની સાથે જે ખૂણો આવે છે છે કળા અને ઓમેગા ટીરો પ્લસ ફાઈવ ઝીરો લખેલું છે

ચાલો આગળ હવે આપણે ફરીથી સરળ આવર્ત ગતિમાં વેગ ચાલો સ્થાન સૂત્ર આવી ગયું તો વેગ ગોતો તો કેવી રીતે મળે ચાલો આપણે શરૂઆતની કળા 0 લઈએ તો શું હશે અહીંયા a sin ઓમેગા t લખાજે ઓકે ઓમેગા નું કહેવાય બોલો આપણે હમણાં આવી ગયો ઓમેગા શું કહેવાય કોણ કોણ આવૃત્તિ કોણ આવૃત્તિ નો કહે કોણીય આવૃત્તિ કહે ઓકે ચાલો વેગ ગોતો તો વેગનું સૂત્ર શું આવે વેગ બરાબર એટલે સ્થાનાંતર અંતર આપ્યું છે તો કઈ રીતે વેગ મળે અંતર ભાગ્યા સમય અંતર ભાગ્યા સમય પણ સ્થાનાંતર અંતર આપ્યું છે તો વેગ કઈ રીતે મળશે આમાં અંતર ભાગ્યા સમય કરીને તમે કઈ રીતે ગોતશો વિકલન કરવું પડે સંકલન ન કરવાનો શું લખાય ડીવાય બાય ડીટી ચાલો એ એ અચળ સાઈન નું વિકલન કોસ કોસ તો કોસ ઓમેગા ટી અને ઓમેગા ટી નું પણ વિકલન થશે

તો એના ઉપરથી વેગ નું સૂત્ર તમારે આવે છે આવું છે તમને સ્થાનાંતર આપવું હોય તો એના ઉપરથી વેગ કે કેટલા સ્થાનાંતર આગળ તમારે વેગ કેટલો હશે અને આ તમારે કળાના સ્વરૂપમાં છે ઓકે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે ચાલો હવે તમને કીધું છે વેગ મેક્સિમમ મિનિમમ કઈ જગ્યાએ છે તે બધી વસ્તુ છે ઓકે વેગ વ્યવસ્થાને અંતરનો તમને આલેખ આપેલો છે ચાલો આટલી વસ્તુ આપણે પહેલાં રહેવા દઈએ ચાલો પહેલાં આલેખ જોઈ લઈએ શું લઈએ મેક્સિમમ મિનિમમવાળું હું તમને વસ્તુ પછી બધી એક એક સાથે એક જ ગ્રાફમાં સમજાવીશ ઓકે ચાલો પહેલાં આપણે આ વસ્તુ જોઈ લઈએ ચાલો હું જોઈએ આલેખ જોઈ લઈએ ચાલો તો અહીંયા વર્ક કર નાખો ને બાજુ તો વીસ સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર

તો ઓમેગા વન લો તો શું આવશે તમારે વીસ સ્ક્ર પ્લસ વાય સ્કવેર અહિયાં ઉપર એ આવશે નીચે અહીંયા પણ એ સ્કવેર થઈ જાય વન તો શું થઈ જાય સ્કવેર બરાબર આવશે સમીકરણ થઈ ગયું તમારે હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર બરાબર આર શું વર્તુળ કોનું થાય વર્તુળ નું સમીકરણ થાય ઉપવાલય નું દોરતા આવડે ઉપવાલય પેલા દોરવો હે આવે જો સમીકરણ આપેલું છે બે અક્ષ લઈ લેવાની ઓકે અને ફોર એક્ઝામ્પલ હોય 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 અક્ષ તો જે લંબાઈ આવે આ લંબાઈ જે આવે એ કેટલી હોય જોઈએ એના છેદમાં શું છે એ સ્કર ઓમેગા સ્કર છે તો કેટલી હોય જોઈએ એ ઓમેગા કેટલી હોય જોઈએ એ ઓમેગા ઓકે અને વાય આગળ જે હોય તે કેટલી હોય જોઈએ અહીંયા

એટલે પ્રવેગનું નું સૂત્ર શું આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર વાય જો આપણે આગળ સૂત્ર લઈ ખબર ને એ અને વાય સંપ્રમણ હોય તો વચ્ચે આવે ઓમેગા કે કે નહીં હા આવે ઓકે તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે શું આવશે એ ચલે છે માઇનસ વાય આપણે પહેલા પણ જોઈ ગયેલા છીએ ચાલો હવે એનો આલેખ જોઈ લઈએ મેક્સિમમ મિનિમમ આપણે બધું એક સાથે જોવાનું છે પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ શું થાય એ ચલે છે માઇનસ વાય જેવો થાય ને શું થાય એ ચલે છે માઇનસ વાય અથવા સુરેખ શું થાય સમપ્રમાણતાનો અલગ એટલો થાય સુરેખ હતો ને આમ ડાયરેક્ટ જોવા દે તો કેવો થાય સુરેખ અલગ થયો ચાલો સુરેખ આલેખ તો શું થાય સી સી આંતરછેદ આંતરછેદ કેટલો આવશે

ચાલો આ તમારું એક્સ બરાબર ઝીરો લેવો કે એક્સ બરાબર ઝીરો લઈએ ચાલો આ વખતે આપણે ઓકે ઓલામાં એક્સ છે ઓકે ચાલો તો એક્સ બરાબર જીરો આને શું કહેવાય સમતોલન સ્થાન શું કહેવાય સમતોલન સ્થાન ઓકે અહીંયાથી પદાર્થ તમારે ગતિ કરાવવાનો છે ફોર એક્ઝામ્પલ એક તમારે અહીંયા દાખલા કે એક પદાર્થ રાખી દે અહીંયા દિવાલ છે એની સાથે તમારે એક સ્પ્રિંગ જોડી લે છે એની સાથે એક બ્લોક જોડેલો છે ઓકે આ બ્લોક ને તમારે આમ આગળ પાછળ ખેંચીને ગતિ કરાવવાની છે તો કેવી ગતિ થાય સરળ આવત ગતિ થશે હા કેવી ગતિ થાય સરળ આવત ગતિ થાય તો ગતિ કઈ રીતે કરશે બ્લોક કે અહિયાંથી આમ જશે ત્યાંથી પાછો આમ જશે પાછો આમ આમ ગતિ કરશે કે નહીં કરે આવી ગતિ કરશે ઓકે ચાલો તો આપણે એની ગતિને દર્શાવી દઈએ ફોર એક્ઝામ્પલ હું અહીંયા ગતિને દર્શાવું છું ચાલો તો આ રીતના આમ જશે પાછો આમ આવશે પાછો આમ આવશે આમ થશે કે નહીં ગતિ આ રીતને ઓકે ઉપર નીચે પણ હોય તો એકના એક સ્થાન ઉપર જ આમ આગળ પાસે થતો હોય ને ઓકે તો મહત્તમ અંતર જાય ને શું કહેવાય આપણે મેક્સિમમ હોય એને કમ વિસ્તાર એ શું કહીએ એ કહીએ ને મહત્તમ અંતર એ શું કહીએ આપણે કમ વિસ્તાર આ બધું આવશે માઇનસ એ આવશે આવું થાય ને અંતર તો કેટલું છે એ જેટલું જશે ઓકે મહત્તમ હોય બંને બાજુ મહત્તમ એનું કહેવાય મેક્સિમમ કમ વિસ્તાર કેવા છે ઓકે

આપણે સૂત્ર લખી દઈએ વાય બરાબર શું હતું એ sin omega t વેગ બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્રસ ઓમેગા સ્ક્વેર વાય કર નાખીએ ઓકે તો તો માઇનસ ઓમેગા સ્કવેર એ સાઇન ઓમેગા તમને જે ફાવે તે લખી શકો ચલો એટલી વસ્તુ થઈ ગઈ ચલો સમતોલન સ્થાન આગળ સ્થાનાંતર કેટલું હોય ઝીરો હોય ને ઓકે અહીંયા મેક્સિમમ હોય ત્યાં તમારે કેટલો છે એક્સ બરાબર પ્લસ છે અહિયાં આવશે તમારે એક્સ બરાબર માઇનસ છે આ વસ્તુ થાના તરની થઈ ગઈ હા ઓકે પછી બીજી વસ્તુ શું આવે વેગ ઓકે ચલો ખેંચીને તમે આને દોલનો કરાવો મૂકી દો ઓકે આને ખેંચીને મૂકી દો આમ દોલન કરશે તો અહીંયાથી અહીંયા આવતો હોય ત્યારે વેગ વધે કે ઘટે આ પેલો એરો જે છે અહિયાં થી તમારે આમ લાવવાનો છે

ઓકે ચલો બીજી એક વસ્તુ આપણે કળામાં એક વસ્તુ જોવાની રહી ગઈ હતી એક વર્તુળ હોય આ રીતનું શરૂઆત કરે એટલે શું થાય ખૂણો કાપે ને તો એક દોલન પૂરો થાય એટલે કેટલો ખૂણો કાપે ટુપાય ટુપાય ખૂણો કાપે ને એક દોલન પૂરું કરે એટલે કેટલો ખૂણો કાપે ટુપાય આખો એટલે અહીંયા જીરો અહીંયા કેટલું હોય પાય બાય ટુ નેવું અહીંયા પાઈ અહીંયા થ્રી પાઈ બાય ટુ અને પાછું ટુ પાય

વધે તો અહીંયા વેગમાં જો કોસ મેક્સિમમ કરવો તો એ ઓમેગા કરી શકો કોસ ની કિંમત મહત્તમ એક ને કેટલો ખૂણો હોય મહત્તમ એક માટે પછી આગળ ક્યાં આવે મતલબ શું થાય તમને ખબર છે ગતિ કરાવો તો શું થાય જેમ આગળ આગળ આવશે એમ વેગ તો થશે સ્થાનાંતર ઘટવાનું છે એ આપણને ખબર છે હા અહીંયા થી સ્થાનાંતર ઘટતું છે ને આમ આવતો એટલે હા પછી વેગ વધવાનો છે પ્રવેગ ઘટે ઘટવાનો છે ઘટે કે કે ચાલ તો મતલબ શું છે અહીંયા સમતોલન સ્થાને આવશે ને વેગ કેવો છે મહત્તમ છે ને કેટલો છે મહત્તમ છે ઓકે તો ધ્યાન રાખવાનું અહીંયા વેગ કેટલો છે વી મેક્સિમમ

કઈ નહી જો ત્રીસ હોય ત્રણ હોય તો છ લેવાનું છ હોય તો હું લેવાનું ત્રણ લેવાનું ખબર પડે કે નહીં ત્રીસ હોય એટલે કેટલો આવશે પાય બાય સિક્સ આવશે અને સાઈઠ હોય તો પાય બાય થ્રી આવશે ઓકે નો ખબર પડે તો શું કરવાનું ત્રણસો સાઈઠ બરાબર કેટલું હોય ટુ પાય હોય કેટલું હોય ટુ પાય ટુ પાય આખું વર્તુળ પૂરું થાય એટલે ત્રણસો સાઈઠ નો ખૂણો થાય રેડિયન માં લેવા જાય તો કેટલો આવશે ટુ પાય આવે ટુ પાય ઓકે તો ઓમેગા ટી કેટલું આવ્યું તમારે પાય બાય

ટી બાય સિક્સ જ લાગે કેટલો લાગે ટી બાય સિક્સ કેમ કે અહીંયાથી આ જવાની ગતિ ને આ રિટર્ન આવવાની ગતિ બંને કેવી હોય સરખી હોય કે હોય સરખી હોય ઓકે તો એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે હો પડી કે ન પડી ચાલો આમાં કોઈને ખબર ન પડી બોલો એટલામાંથી તમારે લગભગ ઘણા બધા એમસીક્યુ તમે એટલામાંથી તમે ગણી શકશો બોલો કોઈને નો ખબર પડી એવું કોઈ હમ પડી ગઈ બધાને હા ઓકે ફેઝર વાળી રીત તમારે કરવી છે કાઈ નહીં ચાલો રહેવા દઈએ આપણે એ જરૂર નથી તમે સૂત્ર ઉપરથી થી એમસીક્યુ ગણશો તો પણ ચાલશે ઓકે ચાલો બધાને આમાં ખબર પડી ગઈ હા પ્રવેગ ક્યારે વધે ક્યારે ઘટે કઈ જગ્યાએ મેક્સિમમ હોય કઈ જગ્યાએ ઝીરો હોય કે આને પછી ઉર્જા આવશે તો ઉર્જામાં પણ એ જ વસ્તુ આવશે કે વેગ મેક્સિમમ હોય તો શું થાય ગતિ ઉર્જા મહત્તમ થવાની છે સ્થળાંતર મહત્તમ હોય તો સ્થિતિ ઉર્જા મહત્તમ થવાની છે કુલ ઊર્જા તો અચળ જોવાની છે તો આપણને ખબર જ છે હા ઓકે તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એટલો ગ્રાફ પોતે બધા છે ને એક જાતે દોરી લેવાનું

હોય શું ઓકે ચાલ તો પેલા કોનો આલેખ છે વાય બરાબર સાઈઠ ઠીટાનો સાઈઠ ઠીટાનો આલેખ કેવો આવે આ રીતનો આવે ને ખબર છે બેઝિક મેસ ભણી ગયા સાઇન ઝીરો હોય ત્યારે ઝીરો સાઇન નેવું હોય ત્યારે મેક્સિમમ એટલે આ ખૂણા જોવા જઈએ કે આ તમે અહીંયાથી સીધી સિડિલિટી દોરી હોય આવું થાય તો શું થાય અહીંયા સાઈન ઝીરો છે બેક માર થઈએ આપણે બ્લાઇટ લઈ લઈએ અહીંયા સાઈન ઝીરો છે ઓકે અહીંયા કેટલું હોય સાઇન મેક્સિમમ કેટલી હોય ફાય બાય ટુ પાછો ઝીરો ક્યાં થાય પાય અહીંયા પણ એક લીટર દોરી દઈએ અહીંયા કેટલો હશે થ્રી પાઈ બાય ટુ અને અહીંયા છેલ્લે ટુ પાય છે ને એટલે એક આવતકાળ દોરેલું છે ને શું છે એક આવતકાળ માટે દોરેલું છે તો અહીંયાથી એટલું થશે તમારે તો અહીંયા પણ જો હું થાય અહીંયા પાઈ બાય ટુ આગળ કેટલો થઈ જાય ઝીરો એટલે મહત્તમ શું છે કંપ વિસ્તાર થઈ ગયો ને શું થઈ ગયો કંપ વિસ્તાર ઓકે અહીંયા પાછો પાય અહીંયા થ્રી પાઈ બાય ટુ અને અહીંયા ટુ પાય બધા એ જ રીતનું આવશે તો પડે છે કે નથી પડતી બધાને ઓકે આનો આલેખ શું થાય કોસ જેવો થાય પછી આનો આલેખ શું છે એ બરાબર શું લખે આપણે માઇનસ ઓમિકાસ કરવા લખીએ ને શું લખીએ તો એ કરતાં વાય કરતાં કેવું લેવાનું માઇનસ એટલે ઉલટો કરી નાખવાનો તો અહીંયા જે ઉપર હતું તે નીચે વહી જાય નીચે હતું તે ઉપર વહી જશે અને બળ બળ બરાબર એ બરાબર શું લખાય એમ એ શું લખીએ આપણે એ બરાબર એમ એટલે પ્રવેગનો આલેખ તો છે તેને એમ વડે ખાલી ગુણી નાખવાનો ઓકે એટલે આલેખ તો એનો જ રહેવાનો છે મહત્તમ એ તો આપણે જોઈ ગયા કે સમતોલન સ્થાને કેટલું અને ને કમ વિસ્તાર સમતોલન સ્થાને વાય ઝીરો અને કમ વિસ્તાર પ્લસ ઓર માઇનસ એ હા સ્થાને પ્રવેગ કેટલો હોય મેક્સિમમ ઓમેગા અને કંપ વિસ્તાર કેટલો પ્રવેગ પણ આપણે જોઈ ગયા એ રીતનો આ બંને આલેખ જો જો દાખલા તરીકે વાયનો નો આલેખ છે ને આગળથી કાપી તો આ કોનો જેવો આલેખ થઈ ગયો વેગ જેવો થઈ ગયો ને મહત્તમથી ચાલુ થાય પછી ઘટતો જાય તો શું થાય સ્થાનાંતર અને વેગ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય

એ તો ચાલુ જ રહેવાનું છે કોનો જેવો થશે પ્રવેશ જેવો તમારે ધ્યાન રાખવાની કઈ જગ્યાએ મહત્તમ કઈ જગ્યાએ ન્યૂનતમ ખૂણો કેટલો હોય કઈ જગ્યાએ ઓકે ચાલો હવે સરળ આવત ગતિ એમાં ઉર્જા જોવાનું છે ઉર્જા તો આપણે કઈ કઈ ઉર્જા આવે અને કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા કહીએ આપણે એને ઓકે પહેલી ઉર્જા કઈ છે સ્થિતિ ઉર્જા આ બધી વસ્તુ આપણે ભણી ગયેલા એ છે એમાં કંઈ નવું છે નહીં ઓકે આપણે એ બરાબર સ્પ્રિંગ માટે ભણી ગયા હતા સ્થિતિ ઉર્જાનું સૂત્ર હું હતું એમ જીએ હે એમ જીએ જ સ્પ્રિંગની સૂત્ર એમ જીએ જ હતું વન

તમને જે સ્વરૂપમાં આપેલું હોય તે સ્વરૂપમાં તમારે લખવાનું થશે ચાલો એની આવૃત્તિ ગોતવાની છે લખતો જાવ છું ચાલ તો સાયન્સ્ક ઠીટા ને કોટામાં તમારે ફેરવવું હોય તો સાયન્સ્ક ઠીટાનું સૂત્ર હું લખાય

છે ઓકે સરળ ઓકે ચાલો મેક્સિમમ તો આપણને ખબર છે યુ મેક્સિમમ કરવું હોય તો શું પડે વાય એક જ બદલાય છે તો વાય મેક્સિમમ કરવું પડે હા એવું થાય ને શું લખાય અહીંયાથી યુ મેક્સિમમ કરવું હોય તો શું લખાય હાફ ઓફ કે વાય છે એટલે કે વાય મેક્સિમમ કરવું પડે ચાલો વાયની મેક્સિમમ કિંમત મહત્તમ સ્થાનાંતર કેટલું હોય એ એટલું એટલે હાફ ઓફ કે એ થાય ઓકે અથવા તો એમ ઓમેગા સ્કવેર લખો તો હું લખાય હાફ ઓફ એમ ઓમેગા સ્કવેર એ સ્કવેર કોઈ પણ સ્વરૂપમાં તમે લખી શકો ખોપડી કે ન પડી હવે આ કઈ જગ્યાએ હોય તો વાય મેક્સિમમ કઈ જગ્યાએ હોય વાય બરાબર એ પ્લસ ઓર માઈનસ એ લખે ને ગમે એ વસ્તુ આ બાજુ હોય ને ઓલી બાજુ પણ હોય

એક વસ્તુ ખબર હોય તમે બાકીની બધી વસ્તુ આગળ ધીમે ધીમે તમારી રીતે લખીએ કહો ઠીટા એટલે અહીંયા આપણે ઓમેગા ટી લખીએ શું લખે છે ઓમેગા ટી લખીએ ને કળા કેટલા લખે છે ઓમેગા ટી ખબર કે નહીં કે વાય મેક્સિમમ પ્લસ માઇનસ એ આગળ હોય ત્યારે ખૂણો પાય બાય હોય ત્યારે સમય કેટલો લાગે ટી બાય ફોર જેટલો સમય લાગશે ઓકે મેક્સિમમ વાળું થઈ ગયું હવે ઝીરો તો શું થાય યુ મિનિમમ મિનિમમ કેટલો હશે ઝીરો ઝીરો ક્યારે થાય વાય બરાબર કેવું હશે જીરો વાય જીરો હોય ત્યારે ખૂણો કેટલો હોય સમય કેટલો લાગે ઝીરો ઓકે ખબર પડે કે સ્થિતિ ઉર્જામાં બધાને ખબર પડી ગઈ ઓકે તો જ રીતની તમારે ગતિ ઉર્જા આવે ગતિ ઊર્જાનું સૂત્ર શું આવે બોલો આપડે

કોઈપણ સ્વરૂપમાં તમે યુઝ કરી શકો પહેલાં ચાલો આપણે આ યુઝ કરીએ તો એમ વીસ કાફ ઓફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ વાય સ્કવેર આવું લખાય કે લખાય આ તમારે શું થઈ ગતિ ઉર્જા ફોર એક્ઝામ્પલ કોસ્ટના સ્વરૂપમાં લખો તમારે આવૃત્તિ ગોતી હોય તો કોસ્ટના સ્વરૂપમાં લખવું પડશે ને કે ગતિ ઉર્જાની આવૃત્તિ તો શું થશે કે બરાબર હાફ ઓફ એમ વેગ એટલે એ સ્ક્વેર ओमेगा स्क्वायर कॉस स्क्वायर ओमेगा टी आओ दही यार कॉस कॉटेटा है वो तो कॉस कॉटेटा नष्ट करूंगा उसे में ओमेगा स्क्वायर एस्कर वन प्लस आवे कॉस आवे तुम तो आवे वन प्लस कॉस टू ओमेगा टी लेक कॉस टू थीटा बाय टू आओ दही तो तू यहीं आप निकलता કે ગતિ ઉર્જાની આવૃત્તિ કેટલી આવશે ટુ ઓમેગા એટલે કે સરળ આવર્ત ગતિ કરતા કેવી હશે બમણી તો યાદ રાખવાનું ગતિ ઊર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ સરળ આવર્ત ગતિ કરતા કેવી હોય બમણી હોય કેવી હશે બમણી ઓકે ચલો ગતિ ઊર્જા મેક્સિમમ તો આપણને ખબર છે કે બરાબર હાફ ઓફ એમવી સ્ક્વેર થાય ચલો ગતિ ઊર્જા મેક્સિમમ કરવી તો કઈ વસ્તુ મેક્સિમમ કરવી પડે વેગ ચલો વેગ મેક્સિમમ કઈ જગ્યાએ થાય સ્થાનાંતર કેટલું હોય વેગ મેક્સિમમ હોય ત્યારે શૂન્ય શૂન્ય હોય ચલો શૂન્ય હોય ત્યારે ઓમેગા ટી થીટા ખૂણો ઝીરો સમય ઝીરો ઓકે હવે કે મિનિમમ કે મિનિમમ કેટલું હોય ઝીરો કઈ જગ્યાએ જાય જયારે વેગ કેટલો હશે ઝીરો હશે વેગ ઝીરો કઈ જગ્યાએ હોય કંપ વિસ્તાર એટલે કે પ્લસ ઓર માઈનસ એ કોઈ પણ વસ્તુ લખી શકો તમે હા ખૂણો કેટલો હશે 2 બાય 2 π 2 અથવા તો 3 બાય 2 બંને બાજુ આવે ને હા ઓકે શરૂઆતમાં પહેલું લઈએ છે એટલે બાય 2 લખીએ આપણે પછી સમય કેટલો લાગે બાય 2 આગળ પહોંચતા π હા π 4 π 4 4 કવ પડી કે ન પડી ઓકે બીજું કઈ આમાં નવું છે નહીં આપણે વાય એ બધા સૂત્ર ભણી ગયા કે નહીં એ પણ કઈ નવા નથી આપણે આવે કે નહીં છે સ્થાનાંતર અને સંકલન કરીને સ્થાનાંતર અને સમય વચ્ચેનો લાવો તો શું બની જાય વાય બરાબર સાયનો ઉમેઘા ટી ખબર એટલે એ પણ સૂત્ર કઈ નવું છે નહીં જૂનું આપણે એ બરાબર કે સૂત્ર હતું એનું ખાલી સંકલન કરીને આપણે સૂત્ર ધારવેલું છે ખબર કે નહીં એટલે આ બધી જ વસ્તુ આપણે બધી આવી ગયેલી છે ખાલી તમારે જે સૂત્ર આવે સૂત્રમાં તમારે મૂકી દેવાના એટલે તમને ઓટોમેટિક બધી ખબર પડી જશે ખબર પડે બધાને બોલો કોઈને બીજા કોઈને ડાઉટ આમાં ગતિ ઊર્જામાં નહીં હા ચાલો આગળ કુલ ઊર્જા કુલ ઊર્જા એટલે શું કહેવાય યાંત્રિક ઊર્જા કહીએ આપણે તો કુલ ઊર્જા આપણે શું કહીએ છે गति ऊर्जा प्लस स्थिति ऊर्जा चलो गति ऊर्जा अपने कितनी आई थी हाफ ऑफ के लखी हूं लखी के हूं तो a स्क्वायर माइनस y स्क्वायर तो ने ओके okay? प्लस यहां हो से हाफ ऑफ के वाई स्क्वायर तो जो हाफ ऑफ के स्क्वायर हाफ ऑफ के वाई स्क्वायर तो के वाई स्क्वायर के वाई स्क्वायर ऊपर उड़ी जाए माइनस एट ले हाँ। तो वे हूँ

સ્કવેર અથવા બરાબર સ્કવેર તમે લખી શકો ઓકે આપણે ચાલો હવે ત્રણેય ઊર્જાના આલેખ આના ઉપરથી પણ ઘણી વખત એમસીક્યુ પૂછાઈ ગયેલા છે ઉર્જા આલેખ ઉપરથી ઓકે ચાલો આપણે ભણી ગયા એની વસ્તુ કરવાની છે એમાં નવું કરવાનું છે નહીં આ કુલ ઊર્જા તો અચળ હોય એટલે આ તો કે એસ્કર થઈ ગઈ આને આ કે આપણે લેવા દેવા છે નહીં અચળ હોય એટલે સીધી રેખા આવે ને કે આવશે સીધી રેખા હવે સ્થિતિ ઊર્જા અને ગતિ ઉર્જાના આલેખ જોવાનું છે તો આપણે સ્થિતિ ઉર્જાથી શરૂઆત કરીએ કેમ કે એનું સૂત્ર આપણને આ વધારે આવડતું હોય કે હા ફો કે વાય સ્ક્વેર આવું થાય એટલે આલેખ કેવો બને કે યુ ચલે છે વાય સ્ક્વેર આવું બનશે ને હું છે યુ ચલે છે વાય સ્ક્વેર હવે

નહીતોલન સ્થાન આગળ કેટલી હશે જીરો અને કંપ વિસ્તાર કેટલી છે મેક્સિમમ અને આલેખ કેવો દોરવાનો તમારે યુ ચલે છે વાઇસ્કર જેવો એટલે આ રીતનો આલેગ થાય ને કઈ રીતનો થશે તમારે

તમે અહીં y 0 લ્યો તો યા વેગ કેટલો છે? Vmax Vmax હોય તો k કેવો આવશે? kmax અને y તમે પ્લસ ઓર માઈનસ એ લ્યો એટલે કમ વિસ્તાર લ્યો ત્યાં વેગ કેટલો હોય? 0 તો ગતિ ઊર્જા કેટલી હશે? 0 એના જેવો જ આલેખ પણ ઉલટો આલેખ આવશે એટલે આ રીતનો થાય હા આમ ઓકે આમાં બીજા બે ત્રણ એમ સીક્યુ શું પૂછાય છે એક તો આ તમને બિંદુ દેખાડો ને આ બિંદુ શું દર્શાવે તમને આ બંને શું છે સરખું તો એક તો એના એમ સિક્યુ તમને પૂછીએ કે કે શું થાય બોલો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સમાન કઈ જગ્યાએ હોય કઈ જગ્યાએ હોય તો ઈ બાય ટુ લખાય ને પેલા તો આ રીતનું

એ બાય રૂટ સ્થાને પહોંચશે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થાય સરખી થાય બીજી વસ્તુ શું આવશે અડધું આપણે લઈએ ને હું લઈએ y a/2 આવું પણ આપણે ઘણી વાર યુઝ કરીએ છે ને સમય માટે અને બધા માટે જો ને કે અડધે પોગે ત્યારે કેટલું થાય ઓકે તો સ્થિતિ ઉર્જા ગણવી હેલી પડે ને હાફ ઓફ k y એટલે તો હાફ ઓફ k a/2 એટલે a^2 4 આવું થાય કે ન થાય

કે ગતિ ઊર્જા મહત્તમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય 0 અને સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા 0 હોય એ તો આપણે અહીંયા જોયેલું છે ને કે y 0 હોય તો u 0 હોય પણ k કે હોય મેક્સિમમ અને y or હોય તો u મેક્સિમમ હોય તો u મેક્સિમમ હોય ત્યારે k કેટલો હશે 0 છે ખબર કે ન પડી અહીંયા સુધી બધાને હા બોલો હા હા ઓકે ચાલો જો આના ઉપરથી બધામાં એમસીક્યુ પૂછાઈ ગયેલા છે હવે એક આવર્તકાળ ઉપર સરેરાશ અને એક કંપ વિસ્તાર ઉપર સરેરાશ આ તમારે પૂછાતું નથી કંપ વિસ્તાર વાળું આવર્ત ઉપર સરેરાશ પણ આમાં તમારે એટલી બધી કઈ જરૂર છે નહીં ઓકે કોઈ પણ સરેરાશ લેવી તો કઈ રીતે સરેરાશ લો તમે સરવાળો ભાગ્યા કુલ એવું લખો ને શું લખો પણ એક સરખું આવતું હોય ત્યારે બદલાતું બદલાતું નાના નાના ટુકડામાં લેવું હોય તો હું લેવું પડે સંકલન લેવું પડે ને સરવાળામાં શું લેવું પડે સંકલન સ્વરૂપે તો નોર્મલી સૂત્ર તમારે આ રીતનું આવે ઓકે યુ કોઈ પણ કોઈ પણ તમને અહીંયા આવશે એસી કરંટમાં પણ આ રીતનું આવશે ઓકે શું આવશે તમારે અહીંયા સંકલન ઝીરોથી ટી આવર્તકાળ ઉપર સરાશ લેવી છે ને બરાબર એટલે ઝીરોથી ટી આવશે તો આવર્તકાળ એટલે યુ ડીટી આવશે છેદમાં કુલ એટલે સંકલન ડીટી ઝીરોથી ટી એટલે આ તો ટી જ થવાનું છે શું થાય ટી એટલે હું નોર્મલી આપણે આ રીતના લખીએ કે વન અપોન્ટ ટી સંકલન ઝીરોથી ટી યુ ડીટી ખો પડે કે ન પડે નોર્મલી આપણે આ રીતે લખતા હોઈએ છીએ ચાલ તો યુનો સૂત્ર આપણને ખબર છે કેટલું આવે હાફ ઓફ હાફ ઓફ કે કે y² અને y બરાબર શું થાય a² sin² ωt આવું થાય ચાલો કે એન એ તો અચળ વસ્તુ છે ને શું છે કે એન એ અચળ છે ઇન્ટુ ડીટી આવશે ને કે નકલન કોનું કરવામાં ઝીરોથી ટીમાં સાયન્સ હા કોનો આવશે સાયન્સ સ્કેરનું ચાલો સાયન્સ સ્ક્વેર છે ચલો સાયન્સિટાની એવરેજ શું થાય એવું લાગે તો યાદ રાખી લેવાનું ચાલો અહીંયા સાઈડમાં હું લખી દઉં છું એવરેજ ઓફ સાયન્સિટા આવર્તકાળ ઉપર એટલે બધા મૂલ્ય આવી ગયા ને ઝીરોથી ટુ પાય થાય

અહીંયા આપણે લખીએ ને ઓલ એસ ટી સી એટલે જો અહીંયા સાઈન શું છે બે માં ધન બે માં ઋણ અહીંયા જેવી કિંમત હોય એવી જ અહીંયા હોવાની છે ને તો બધાનો સરવાળો કરો તો કેટલો થઈ જાય ઝીરો ન થઈ જાય શું થઈ જાય ઝીરો થઈ જાય કે નહીં એટલે આખા ઉપર સાઈન થીટા ની એવરેજ કેટલી હોય ઝીરો એ જ રીતે કોસ થીટા ની એવરેજ લેવો તો એ પણ ઝીરો જ થાય ને બે માં ધન બે માં ઋણ એટલે બધાની એક રીતે આમ સાઈન કોસ ની એવરેજ લેવા જશે તો કેટલી આવશે ઝીરો જ આવશે પણ તમારે હવે કોની એવરેજ લેવાની છે અહીંયા સાઈન ની નથી લેવાની કોની લેવાની છે સાઈન સ્ક્વેર થીટા એટલે એનો વર્ગ કરવાનો છે કેવો કરવાનો છે વર્ગ તો એની એવરેજ કેટલી થશે સાઈન સ્ક્વેર થીટા ની અથવા તો કોસ સ્ક્વેર થીટા ની એવરેજ 1/2 થાય કેટલી થાય 1/2

એ પણ તમારે વન બાય ટુ થવાની છે ઓકે એટલે એ પણ કેટલી આવશે વન બાય ફોર એમ ઓગે સ્કેર અને કુલ ઊર્જાની એવરેજ કુલ ઉર્જા તો ચલો હોય ને એટલે યુ એવરેજ કે એવરેજ કેટલી હોય ઈ બાય ટુ જેટલી હોય ને આ ઈ બાય ટુ થઈ ગઈ નહીં કેટલી હોય અડધી હોય કુલ ઉર્જા કરતા એ રીતે કંપ વિસ્તારમાં એવરેજ લેવી હોય તો તમારે શું કરવો પડે આજ કરવો પડે ને કે વન અપો એ સંકલન શું આવશે તમારે યુ એ ઉપર કરી એટલે ડીએ ઝીરોથી ટી જીરોથી એ લખી કરવાનું થાય ને કમ વિસ્તાર ઉપર લેવાનું છે એટલે કે લેવાશે જીરોથી એ આવું થાય કે ન થાય ખબર પડી કે ન પડી ના લઈ લેવાની શું થાય હાફ ઓફ સોરી વન બાય એ સંકલન ઝીરોથી યુ બરાબર શું લખાય હાફ ઓફ કે વાય સ્ક્વેર અથવા ડી લખાય શું લખાય ડી વાય લખો તમે અહીંયા એની લિમિટ તમારે થી એ વાય બદલે ને ઝીરોથી એ લગનમાં ઓકે બદલે શું લખ લખો તમે ડી વાય તો શું લખાશે વન અપોન એ શું આવશે હાફ ઓફ કે વાય એટલે ઘન છેદમાં ત્રણ શું થાય એ હાફ કે તો બહાર આવી જાય છે એટલે આનું સંકલન કેટલું થશે વાયનો ઘન છેદમાં ત્રણ લિમિટ ઝીરોથી એ તો આવશે ત્રણ દુ છ વન અપોન સિક્સ કે અહીંયા વન અપોન એ અને એવું આવશે એનો ઘન એટલે એકે એકે ઉડી જાય તો શું આવશે તમારે અહીંયા વન બાય સિક્સ કે એ સ્કવેર ખબર પડે કે ન પડે એટલે એમ ઉમેગા સ્કવેર એટલે કે થાય ને શું થાય અને કે એવરેજ લેવી હોય તો શું લખાય આવું થઈ તમારે યુ એવરેજ કે એવરેજ લેવી હોય તો શું લખાય તમારે શું છે કુલ ઉર્જામાંથી યુ બાદ કરી નાખવાનું શું થાય ઈ એવરેજ માંથી શું કરી નાખવાની તમારે યુ એવરેજ બાદ કરી નાખવાની એટલે કે એવરેજ મળી જાય યુ એવરેજ કેટલી થાય અડધી ખબર પડે કે ન પડે બોલો શું થાય ઈ બરાબર હાફ ઓફ કે એ સ્ક્વેર માઇનસ વન બાય સિક્સ કે એ સ્કવેર તો અહીંયા થ્રી કરો થ્રી માંથી ટુ એટલે ટુ બાય સિક્સ કે એ સ્કવેર એટલે કે વન બાય થ્રીર પડે આ તમારે પૂછાતું નથી કંપ વિસ્તાર ઉપર પણ આવર્તકાળવાળું મેં તમને કીધું એસી કરંટમાં આપણે આર વેલ્યુ આવે ને રૂટ મેન સ્કવેર ખબર પડે કે નહીં એ તમારે આ રીતે લાવવાની હોય છે ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ કોઈને કઈ ડાઉટ છે અહીંયા સુધીમાં ઓકે ચાલો સરળ આવત ગતિનું વિકલ સમીકરણ એટલે કે વિકલન સ્વરૂપમાં તમારે વિકલ એટલે શું થાય વિકલન સ્વરૂપમાં સમીકરણ તો આપણને ખબર છે મેઈન સૂત્ર આપણે શું લખી દઈએ બરાબર kx माँण। माँण। kx શું લખી દઈએ ઓકે તો બળ બરાબર ma શું લખીએ ma બરાબર kx તો પ્રવેગ બરાબર શું લખાય તમારે

બળ અચલાંગ હોય એનું વળ અચલાંગ થાય શું થાય ટોર્ક લાગે એટલે વળ ચડે ને હા એટલે હું આવશે વળ અચલાંગ આવે શું આવે સોલિડમાં માં બની ગયા આપણે તો વળ અચલાંગ આવશે અને સ્થાનાંતર શું થાય કોણીય સ્થાનાંતર એટલે કે થીટા તો આને આ બદલી જાવ તો ટાઉ ટાઉ એટલે શું લખાય આ આલ્ફા હું લખાય એ બરાબર એમ લખો તો આ આ આલ્ફા લખાય છે તો એ માઈનસ સી થીટા તો આલ્ફા ને હું લખાય d² થીટા dt² અને આ બાજુ આવશે તો પ્લસ થીટા તો આ પાછું વિકલ સમીકરણ એના સ્વરૂપમાં થઈ ગયું હા આમાંથી ઓમેગા ગોતો હોય તો આપણને ખબર છે આપણે શું કરતા હતા કે આલ્ફા બરાબર હું લખશે માઇનસ સી બાય આઈ ઇન્ટુ થીટા લખીએ એટલે આલ્ફા અને થીટા સમપ્રમાણમાં જે વચ્ચે આવે એને શું કહીએ આપણે ઓમેગા સ્ક્વેર શું કહીએ એટલે કે ઓમેગા તમારો કેટલો આવશે અંડર રૂટ ઓફ સી બાય આઈ લખાય ચાક ગતિ માટે ઓમેગા કેટલો લખાશે રૂટ સી બાય આઈ સી સૂત્ર આપણે પેલા ભણી ગયેલા સીએ